એવરીવન છો મજામાં ને હોપ યુ આર ફાઇન એન્ડ સેફ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર ચાર માહિતી સંચારના અર્થ વિશેની માહિતી મેળવી હતી તો આજે આપણે જોઈશું માહિતી સંચારની વ્યાખ્યાઓ તો અર્થ ઉપર ફરી એક નજર નાખી લઈએ માહિતી સંચાર એટલે શું પ્રત્યાયન પ્રત્યયનને અંગ્રેજીમાં શું કહેવાય કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન કયા શબ્દ ઉપરથી આવ્યો છે કોમ્યુનિઝ અને કોમ્યુનિકેર કઈ ભાષા લેટિન એમનો અર્થ શું થાય તો કે ટુ શેર કોમન બરાબર ક્યારથી શરૂઆત થયો છે માહિતી સંચારનો તો કે આદિ માનવના સંકેતોથી અને હાવભાવથી બરાબર તો ત્યારે કેવું હતું તો કે અશાબ્દિક પ્રત્યયન હતું બરાબર અત્યારે જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો એના કારણે આપણે શું છે તો કે ભાષા સંકેતો આ બધાના પ્રયોગોથી આપણે માહિતી સંચાર છે એ ઝડપી અને સરળ બનાવ્યું છે ખાસ કરીને માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી માહિતી સંચાર છે બરાબર એક આખે આખો સ્ત્રોત લઈને એક વ્યક્તિ પાસેથી સ્ત્રોત લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે બરાબર બધી જ માહિતીઓ એકઠી કરશું યોગ્ય માધ્યમનો ઉપયોગ કરશું બરાબર અને એનું અર્થઘટન કરીને પ્રતિસાદ મેળવશું બરાબર એટલે આમ શું થશે તો કે માહિતી ખ્યાલો સંવેદનાઓ લાગણીઓ સૂચનાઓ ખાસ કરીને બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની શું છે આપ લે અથવા તો આદાન પ્રદાન બરાબર બે રીત એક શાબ્દિક એક અશાબ્દિક બરાબર ભાષા કે શબ્દોનો ઉપયોગ થાય તો એને શાબ્દિક કહેવાય અને કાંઈ પણ શબ્દ રહીતો હોય કંઈ પણ બોલતા નથી જેમ કે ઈશારા છે શારીરિક અભિવ્યક્તિ છે નૃત્ય શિલ્પકામ ગાયન વાદન બરાબર તો આ બધું અશાબ્દિક તો આજે જોઈએ વિદ્યાર્થી મિત્રો માહિતી સંચારની વ્યાખ્યાઓ માહિતી સંચારની ટોટલ તમને અહીંયા ત્રણ વ્યાખ્યા વિશેની માહિતી મેળવવાની છે તો ચાલો જોઈએ માહિતી માહિતી સંચાર સંચારમાં પહેલું તમારા કંઈ પણ વિચારો છે અભિપ્રાયો છે માહિતીનું વક્તવ્ય છે લખાણ છે કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ લે થવી એટલે શું થશે માહિતી સંચાર તમારા મગજમાં કોઈ વિચાર આવ્યો અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય લખાણ કે સંજ્ઞા કોઈ પણ વસ્તુ વિચાર અભિપ્રાય અભિપ્રાયને તમે માહિતીનું વક્તવ્ય પણ કહી શકો લખાણ લખો છો કે કોઈ સંજ્ઞા આપો છો એની સંદેશાની આપલે જે કરો છો એને આપણે શું કહી શકીએ માહિતી સંચાર એટલે કઈ રીતે પ્રસ્તુત કરશું વિચારો અભિવ્યક્તિ કે માહિતીનું વક્તવ્ય આ બે માંથી કોઈ એક શબ્દ પકડો ખાલી વિદ્યાર્થી મિત્રો વિચારો અભિપ્રાયો લખાણો કે સંઘના દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર હવે માહિતી સંચાર એટલે તો કે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન તમને કોઈ માહિતી અત્યારે હું જ તમને માહિતી આપું છું તો તરત જ માહિતી એટલે તમને મારા જ્ઞાન વિશેની ખબર પડશે મારા વિચાર મારા ખ્યાલ મારી સમજણ મારી સંવેદના તમારા પ્રત્યેની કેવી છે લાગણીઓ કેવી છે મારું વલણ કેવું છે આ અંગેની માહિતીનું યોગ્ય સંકેત દ્વારા યોગ્ય માધ્યમથી થતું પ્રસારણ છે કે જે માહિતી મેળવનારને શું કરશે પ્રભાવિત કરશે અને જો તેના વર્તનમાં પરિવર્તન થાય તો તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવશે ખાસ હું તમને મળું તમને હું માહિતી આપું છું મારામાં જે કંઈ પ્રજ્ઞાન છે વિચાર છે ખ્યાલ છે સમજણ મારી લાગણી મારું વલણ શું છે મારામાં સંવેદના કઈ છે બરાબર આ બધું જ હું તમને આપું તમે જો કંઈ મારાથી પ્રભાવિત થઈ અને તમારા વર્તનમાં જો પરિવર્તન લાવો તો આપણી વચ્ચે એક મજબૂત સંબંધ સ્થપાય અને ખાલી તમને પહેલેથી જ કહું છું સંબંધ સ્થપાય એનાથી જ તમારો સંબંધ ચાલશે નહીં આ શબ્દને શું કરવું પડશે જાળવવો પડશે એટલે જ આપણે શું કહીએ છીએ માહિતી સંચાર અને જો સૌથી સરળ વ્યાખ્યા હોય ને વિદ્યાર્થી મિત્રો કોઈ કાંઈ પૂછે નહીં કે માહિતી સંચારની એક વ્યાખ્યા આપો તો આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા સૌથી સહેલી મારા મગજમાં કોઈ વિચાર આવ્યો અને તરત જ તમારા મગજમાં આપી દીધો તો આને શું કહી શકાય માહિતી સંચાર સૌથી સલામ સલી વ્યાખ્યા કે આપણા આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા તો ચાલો જોઈએ માહિતી સંચારની પ્રક્રિયા ચાલો આજે આપણે ફરવા જવું છે ને વિદ્યાર્થી મિત્રો જઈશું કઈ બાજુ જઈશું જાવ છે ને ચાલો જઈએ હો આપણે રાજકોટથી બરોડાની બસ ઉપાડીએ છીએ ઓકે તો કેટલા વાગે જવું છે શું કરવું છે પહેલાં માહિતી લઈ લઈએ અને પછી પ્રક્રિયા જોઈને આપણે ઉપાડીએ વડોદરા તો ચલો આજે આપણે એક્ટિવિટી કરીશું પહેલાં જોઈએ માહિતી આધાર સામગ્રી છે ને આપણે ડેટા કહીએ છીએ કોઈ પણ પ્રક્રિયા આપણી પાસે ડેટા હોય એના ઉપર પ્રક્રિયા કર્યા બાદ મળતી નીપજ એટલે માહિતી તમારી પાસે કંઈક ડેટા હશે એના ઉપર પ્રક્રિયા સાયન્સમાં કર્યું હોય ને કોઈ એક વસ્તુ હોય એની ઉપર પ્રક્રિયા કરો ત્યારબાદ નીપજ મળે અને ત્યારબાદ તમને માહિતી મળે ઉદાહરણ તરીકે તો કે એક વસ્તુના પાંચ સ્થળેથી ભાવ લેવામાં આવે આ ભાવ શું થયા તો કે ડેટા ઘઉં લ્યો બરાબર પાંચ દુકાને ફેરા પાંચેય દુકાને ઘઉંના ભાવ કેવા મળશે અલગ અલગ તો આ શું થયું તમારો ડેટા સૌથી ઓછા ભાવ કયા અને સૌથી વધુ ભાવ કયા જેવી વિગતો એ તમારી શું થઈ માહિતી આ ડેટા ઉપર તમે પ્રક્રિયા કરી કે અહીંયાથી સૌથી ઓછા ભાવ કઈ દુકાનના છે અને સૌથી વધુ ભાવ કઈ દુકાનના છે તો આ શું થઈ ગઈ તમારી માહિતી એટલે આ પ્રક્રિયા પ્રક્રિયા જોવો હવે આ માહિતી સંચારમાં માહિતીની આપલે માટેની પ્રક્રિયાના સોપાનો કઈ રીતના છે તો કે નીચે મુજબના છે તો સૌથી પહેલાં આપણે કોઈ એક સંદેશો હશે એનું ઘડતર કરશું તો એના માટે શું કરશું કે આપણી પાસે જે કંઈ પણ માહિતી છે એનું આદાન પ્રદાન આદાન પ્રદાન એટલે આપલે કરવાની પ્રક્રિયા બરાબર તો એની મદદથી શું થશે તો કે સંદેશાની રચના કરવામાં આવશે સંદેશો મૌખિક પણ હોય લેખિત પણ હોય શાબ્દિક પણ હોઈ શકે અને અશાબ્દિક પણ હોઈ શકે દાખલા તરીકે જો જાવું છે ને વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ વડોદરા હં રાજકોટથી રાત્રે આઠ કલાક પછી મારી જોબ બધું ફિનિશ થાય છે મારું કામકાજ પતે છે હું આઠ વાગે ફ્રી થઈ તો ચાલો આજે મારે ક્યાં જવું છે તો કે બરોડા તો રાજકોટથી મારે રાતના આઠ વાગ્યા પછી બરોડા જવું છે તો આ માટે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ હશે તો ચાલો આજે આપણે ક્યાં જશું બરોડા તો રેડી છો ને વિદ્યાર્થી મિત્રો ચાલો બેટા સામાન પેક કરી લ્યો આમ તો રેડી જશે પણ કોરોના છે ને એટલે આપણો સામાન પેક ન હોય કારણ કે ક્યાંય જવા આવવાની મંજૂરી જ નથી પણ આપણે એક સ્વપ્ન તો લઈએ ને કે ચાલો હું જાઉં છું બરોડા તો ચાલો જોઈએ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો તો સૌથી પહેલું તમે જોશો ત્રણ ભાગ છે સોપાનોમાં છ ક્રમ છે બરાબર સોપાનની સમજૂતી અને આપણે ઉદાહરણ લેશું ઉદાહરણમાં તમને એક વસ્તુ આપ્યું છે કે રાજકોટથી તમારી પાસે સોપાન છે તમારે એક મગજમાં વિચાર છે કે રાજકોટથી રાતના આઠ વાગ્યા પછી મારે બરોડા જવું છે તો એના માટે મને બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા તો તમારા મગજમાં કોઈ એક ક્વેશ્ચન છે બરાબર તો એના ઉપરથી જ આપણે બરોડા પહોંચશું કેટલા વાગ્યા પહોંચાડો છે વિદ્યાર્થીઓ રાતના આઠ વાગ્યા પછી બરાબર તો ચાલો પહેલો જ મુદ્દો સંદેશાનું ઘડતર માહિતી તમારી પાસે છે એના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની શું કરવામાં આવે છે તો કંઈક રચના કરવામાં આવે છે સંદેશો કેવો હશે તો કે કાં તો લેખિક હશે કાં તો મૌખિક કાં શાબ્દિક અને કાં તો અશાબ્દિક આ ચાર રીતે જોઈ બરાબર તો પ્રશ્ન આપણી પાસે રેડી જ છે ક્યારે જવું છે રાતના વાગ્યા પછી કયા જવું છે તો કે વડોદરા પણ એના માટે બસ ક્યારે મળશે આવો આપણો શું છે તો કે એક પ્રશ્ન છે એની રચના આપણે ઓલરેડી આપણા મગજમાં ચાલી જ રહી છે કે નહીં વિદ્યાર્થી મિત્રો તો આપણે પ્રશ્ન એક એટલે આ શું કર્યું કે ભાઈ સંદેશાનું ઘડતર પછી આપણે કઈ માહિતી પ્રક્રિયા કઈ લેશું બરાબર તો માધ્યમની એના માટે આપણે શું કરીશું પસંદગી હવે કાં તો તમારે રૂબરૂ જવું પડશે કાં તો તમારે ટેલિફોન બરાબર બેમાંથી કોઈ પણ એક વસ્તુ કરી શકશું બરાબર એટલે એક કરતાં વધુ માધ્યમોની પણ તમે શું કરી શકો પસંદગી કરી શકો કાં તો તમે રૂબરૂ જાઓ અને કાં તો ટેલિફોનથી માહિતી કરો તો સંદેશાની તમે એક વખત રચના તો કરી નાખી પછી તો કે સંદેશો મોકલવા માટે કાં તો તમારે રૂબરૂ કાં તો અથવા તો તમારે માહિતી સંચારના સાધનો બરાબર સાધનો એક કરતાં વધુ પણ હોય મેઇલ કરી શકો બરાબર ગૂગલનો ઉપયોગ કરી શકો તમે ડાયરેક્ટ પણ જોઈ લો કે ચાલો તમારે શું કરવું છે એટલે એક કરતાં વધુ કોઈ પણ માહિતીની શું કરી શકશો તમે પસંદગી હવે તમે એમાં કયું પસંદ કરો છો તમે એમાં ટેલિફોનની પસંદગી કરી તો સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની તમે શું કરી છે પસંદગી કરી છે ત્યારબાદ શું કરશો તો કે સંદેશો મોકલવો તમે એક સંદેશાની રચના કરી નાખી માધ્યમની પસંદગી કરી એટલે તમારે કોઈને સંદેશો મોકલવાનો ફોર એક્ઝામ્પલ તમે ઈગલ ટ્રાન્સપોર્ટમાં બરાબર પૂછું શું એવું એક માનસિક સંદેશો રેડી કરશો એટલે ટેલિફોન દ્વારા રાજકોટથી રાતના આઠ કલાક પછી તમારે વડોદરા જવું છે તો એના માટે બસ ક્યારે મળશે એવું પૂછવામાં આવે છે પણ એવું પૂછશો ક્યાં એના માટે તમારા મગજમાં પાછો વિચાર હોવો જોઈએ કે ચાલો મારે ઈગલમાં જવું છે નીતામાં જવું છે કઈ ટ્રાવેલર્સમાં જવું છે ત્યાં જઈને તમે પૂછશો પછી સામેવાળી વ્યક્તિ શું કરશે તો કે આ સંદેશાનો સ્વીકાર કરશે સંદેશો મોકલનાર સંદેશો મોકલશે અને મેળવનાર આ સંદેશાનો સ્વીકાર કરશે હવે ટેલિફોન દ્વારા રાજકોટથી પ્રશ્ન આપણો એનો ઈચ્છે વિદ્યાર્થીઓ રાજકોટથી આઠ કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે એ સંદેશો મળશે કોને તમારે જે ટ્રાન્સપોર્ટમાં જવું છે બરાબર એમાં ફોર એક્ઝામ્પલ ઈગલમાં જવું છે તો ઈગલવાળા ભાઈને તમે કોઈને ફોનથી પૂછો છો તો સામેવાળા વ્યક્તિને આ સંદેશો મળે બરાબર આ જે સંદેશો મળે એનું શું કરવાનું છે અર્થઘટન સંદેશો જે મોકલનાર છે એ સંદેશામાં એવી માહિતી કે શબ્દો એવી ભાષા છે કે એવા શબ્દનો ઉપયોગ કરે કે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકશે એટલે એના મગજમાં એવું સમજાઈ જવું જોઈએ હું તો માહિતી એને લઈ તો લીધી પછી અર્થઘટન કરશે એનો મતલબ એના કોમ્પ્યુટરમાં ચેક કરશે એના મગજને પૂછશે કે આઠ વાગ્યા પછી કઈ બસ છે એટલે સંદેશો મેળ મોકલનાર શું કરશે તો કે રાજકોટથી રાતના આઠ વાગ્યા પછી મારે જો બરોડા જવું છે તો એના માટેની બસ મળશે તેવું પૂછે છે ત્યારે શું કરે તો કે સંદેશો સ્વીકારનાર આઠ કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું તેવું જ સમજે છે કે ભાઈ ચલો બસ મળશે જ એવું ચોક્કસ પણ ક્યારે મળશે એનો પ્રત્યુત્તર કે જે સંદેશાનું લાસ્ટ અને એ જ વસ્તુ એવી છે કે તમારું આ માહિતી સફળ થઈ કે ન થઈ એનો આધાર સ્પષ્ટ કરશે હવે સંદેશો સ્વીકારનાર સંદેશાનું શું કરશે તો કે યોગ્ય અર્થઘટન અને તેનું પ્રત્યુત્તર આપશે પ્રત્યુત્તરમાં એ જ કે સંદેશો જે વ્યક્તિ સ્વીકારે છે એ રાજકોટથી રાતના આઠ કલાક પછી બરોડા જવાની બસ ક્યારે મળશે એનો પ્રત્યુત્તર કે ચાલો આઠ ત્રીસ કલાકે મળશે નવ વાગે મળશે સાડા નવે મળશે કે દસ વાગે એનો જે પ્રત્યુત્તર આપે એ આખે આખી જે પ્રક્રિયા છે એ આપણી શું કહેવાય માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો બરાબર અહીંયા તમે પ્રશ્ન પૂછો છો સામેવાળી વ્યક્તિ સમજે છે એના મગજમાં અર્થઘટન થાય છે ને તમને યોગ્ય પ્રત્યુત્તર મળે છે તો આ આખે આખી શું થઈ માહિતી સંચારની પ્રક્રિયાના સોફાનો તો અહીંયા તમારો માહિતી સંચારની પ્રક્રિયાનો ટૉપિક પૂર્ણ થઈ જશે બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું રાખશું થેન્ક યુ ઓલ ઓફ યુ બાય હેવ નાઇસ ડે